એબીપી અસ્મિતા બોલ બચ્ચનની યાત્રામાં અલગ અલગ શહેરોમાં ફરીએ. કેટલાક બેહદ સ્થાપત્યની દ્રષ્ટિએ ખૂબસૂરત શહેર હોય. આ છે હરપાલદેવસિંહજીની મૂર્તિ, જેમણે ધાંગધ્રાની સ્થાપના કરી. તમે જો નકશીકામ એટલું બધું સરસ છે, કમલેશભાઈ બતાવશે. બિલ્ડિંગ અદ્ભુત બિલ્ડિંગો છે, અદ્ભુત જૂનું છે. હાલ તડકાનો સમય છે, હવે ઉનાળો આવ્યો છે એટલે રસનો, શેરડીનો રસ, ગોલા એમની વધારે ડિમાન્ડ રહે છે. આપણી સાથે કેટલાક મિત્રો છે. આમ તડકો છે, બજારો સુમસાન છે, પણ વાત કરવાનો પ્રયાસ કરશું લોકો સાથે. શું નામ છે? અચ્છા, મસૂદભાઈ. મસૂદભાઈ કેમ ચાલે? ફાઇન. રમઝાન ચાલે છે, પવિત્ર રમઝાનમાં હે ને? તબિયત પાણી સારા? તબિયત પાણી. ધંધા? ધંધા ફાઇન. દેશમાં બધું? ફાઇન. દેશાવરમાં? ફાઇન. તો વોરા સમજતા રિઝર્વ હોય, બહુ બોલતો નથી હોતો હે ને? આમ એનું એક સર્કલ સીમિત હોય છે. પણ રાજનીતિમાં રસ લ્યો છો? નહીં, રાજનીતિમાં બહુ મત દે આવવાનો. મત દે આવવાનો. અને કેવું ચાલે છે શાસન? આમ તેમ શાંતિ છે? શાંતિ શાંતિ. દેશમાં? એ દેશમાં રહો, દેશના અમન થઈને રહો. એમ ને, અમન ચેનથી રહેવાનું. અને આમ કોઈ તકલીફ તો નહીં? સરકારી યોજનાઓની ખબર છે, લાભ મળે છે? મા કાર્ડ, આધાર કાર્ડ, એવું કંઈ? હા. આમ તમે વોરા તો સંપન્ન કહો, એટલે તમારે બહુ જરૂર ન પડે હે ને? કે તમારે જરૂર પડે? આયુષ્યમાન ઘટાડ્યું હતું. આયુષ્યમાન ઘટાડ્યું વોરા સમાજ હે ને? અતિ ગુજરાતની સૌથી શિક્ષિત, વેલ ડિસિપ્લિન, બોલે બહુ સોફ્ટ, ધીમે ધીમે વેપાર કરે, દેશાવરમાં વેપાર કરે. એમનું પકડ છે હાર્ડવેર કલરમાં. તમારે શેનું કામ કહે? તમને પણ રમઝાન મુબારક. પવિત્ર રમઝાન માસ ચાલે છે. કેવું ચાલે છે ધાંગધ્રામાં? શાંતિ, અમન છે, સારું છે. સારું છે ને? શાંતિ? હા, શાંતિ ઘણી સારું છે. લોકસભાની ચૂંટણી આવે છે, રાજનીતિમાં રસ લ્યો છો? ના, બહુ નહીં, બહુ નહીં. વેપારી માણસ છે. અચ્છા, અહીંયા અમે સૌથી પહેલાં આવ્યા છે તો આ બહુ સુંદર દેખાય છે ઉનાળામાં. આ મલ્ટીનેશનલ કંપનીઓના ઠંડા પીણા ગમે એટલા આવે, આનું કોઈ સ્થાન ન લઈએ કે આ હોમમેડ હોય, ઘરેથી સાકરમાં ખાંડમાં બનાવેલું હોય. આવી જતો ભાઈ, આપણે કેટલા વર્ષથી આ દુકાન છે અહીંયા? હે, 44 વર્ષ. ઓહો, 44 વર્ષથી ધાંગધ્રાના લોકોને રાહત, ઠંડક આપે છે. ઉકળેલો હોય, ગરમીમાં દુઃખી થયો હોય. અને શું નામ છે દુકાનનું? આનંદ સોડા. કેટલી ટાઈપની સોડા બનાવો છો? બધી અલગ અલગ વેરાયટી મળે. કઈ કઈ? ગુલાબ, પાઈનેપલ, વેનીલા, ચીકુ, ચોકલેટ. આ બનાવે કોણ બધું? હા ભાઈ, મારે. તમે જાતે જ બનાવો? હા, મારા મોટા ભાઈ. મોટા ભાઈ બનાવો? અને બીજી પેઢીથી આ ધંધો ચાલુ છે? હા. રોજગાર ચાલ્યા કરે છે ને? વાંધો નથી આવતો ને? છોકરા બોકરા ભણે છે? હા. અને ગામમાં બધે શાંતિ નિરાજ છે. સારામાં સારી તમારી કઈ છે આમાં બ્રાન્ડ? સિંગ વિમ ટાવડે ભાઈ. તમે બે ભાઈ આવો, શું પીવાયો છો? સિંગ વિમ ભાઈ માવો છો? સિંગ વિમ તો, સિંગ વિમ, સિંગ વિમ તો. ક્યાં રહ્યો છો? ખરાવડમાં. ઠીક, ગામડું છે? અહીંયા જ આપણે એરિયો છે. અને ચૂંટણીમાં રાજકોટમાં રસ લ્યો છો? ના. કેમ? એવો રસ નહીં લેવાનો. કામ શાસન કેવું છે સરકારનું? જે આલે બરોબર જ છે. કામ શું કરો છો? રિક્ષા. કઈ? આપડી. અમે જે શ્રી બહુચરમાં. અચ્છા અચ્છા, ઓટો રિક્ષા. કેટલા રૂપિયાનું કામ થાય રોજ? થઈ જાય 400-500 હજાર. ઘર હાલી જાય? કેટલા? લગ્ન થઈ ગયા? ના, લગ્ન નથી. એકલા જો એટલે હાલી જાય? તો ગોતવા મળ્યા? ના ના, આવે નથી. હે, કેવી રીતે થાય? કોઈ મહેનત કરે? હા, કરે. કોણ? ભયું કરે નહીં? મમ્મી, પપ્પા, દાદા, દાદા. થઈ જાય? થઈ જાય. તો વાંધો નહીં. તો અમે પણ હવે સખત ઉનાળાની શરૂઆત થઈ છે, ધાંગધ્રામાં સિંગ વિમટોની મજા લેશું. અને તમે બોલ બચ્ચન જોતા રહેજો. વધારે કેટલાક લોકોને, આ ટાઈપના લોકોને મળી એમની સ્થિતિ જાણવાનો પ્રયાસ કરશું. તમે કંઈક રાજકારણનું કહેતા? શું કહેતા? હું દાદા બોલો, આગળ બી આવો ને. જય જલારામ. જય જલારામ. જલારામ બાપા જગદુ છે. શેનું કામ કરે છે? મારે રેસ્ટોરન્ટ છે. હા, ખાણી પીણીમાં તો એ લુવાણા સમાજની માસ્ટર હોય. ખમણ તમારી જેવા કોઈથી બને નહીં? મારા પૂરી શાકમાં નામ છે કિશોરભાઈ, પૂરી શાક વાળા. કેટલા વર્ષથી પૂરી શાક બનાવો? મારા ત્યાં 40 વર્ષ. હે, તો રોજની કેટલી પૂરી બનાવો? રોજની
રોટલી પૂરી તો ઓછી, પરોઠા ભાખરી રોટલી પાંચ એક લાખ પૂરી અત્યાર સુધી ખવડાવી દીધી છે ચાલી વર્ષમાં, એટલે વધારે. અને હોનું પહેરવાનો શોખ લાગે છે હે, આમાં એટલું બધું સારું હોય નહીં તર અત્યારે કોઈ મને વેચે છે તમે લીધું. બોલો કિશોરભાઈ, રાજનીતિમાં રસ લેજો આમ ઠીકા ઠીક બહુ માપમાં. કેવું કામ છે સરકારનું? સરકારનું કામ ઘણું સારું એમ, નવ દસ વર્ષથી ઘણું મોદી સાહેબ આવ્યા પછી કામ ઘણું સારું, તમારા વિકાસનું કામ ઘણું સારું. તમારા સંસદ સભ્યનું કામકાજ કેવું જાય? સંસદ સભ્યનું કામ એ બહુ સારું સારું. ધારાસભ્યનું કામ ઘણું સારું, સારા માણસ સારા માણસ. તમારું રેસ્ટોરન્ટ ક્યાં છે? શક્તિ માના ચોકમાં. તો તમે અહીંયા શું માટે? મારો પીવા તમે શું દાંત કાઢો એકલા એકલા? લે એની યાર વાત કરી, મજાના માણસ મજાના. હે, શું કામ કરો તમે? કેટરિંગનું. પેલા એને રસોઈ પડતા નહીં? ઉઘરાણી બાકી બધી તરત લઈ લે. અત્યારે એવું થયું છે ને, છૂટાછેડા બહુ જલ્દી, તમારું બિલ પેલા નાના ગામમાં ન હોય એમ નહીં, જલ્દી લઈ લેજો. ઘણી વાર શું થાય, તમે બિલ લેવાનું મોડું કરો ને ફોટોગ્રાફરને, પેલા એવું થતું એ બિલ લેવા ગયો ને ત્યાં બાજીને છૂટા થઈ ગયા હોય. હે, કેટરિંગનું કેવડું બિલ થાય તમારું અંદાજે? એવરેજ બિલ કેવડું તો એમ 10,000-15,000 એવું એમ. થાળીનો શું ભાવ? પંજાબી સાઉથ ઇન્ડિયા. શર્માતા શર્માતા કેમ બોલો? શર્માતા શર્માતા કેમ બોલો? રાજકારણ માં રસ લ્યો છો? ના, મતદાન કરી આવી એમ. એ ગુપ્ત મત હોય કહેવાય નહીં, ખબર ને? આમ ખબર પડી જાય મોઢું છે ને કોને દીધો છે. મોદી સાહેબ ને ન બોલાય, બે માથે કેસ થાય, કાંઈ વાંધો નહીં. અને આમ સુખમાં છો ને? લગ્ન થઈ ગયા છે? હમણાં એ એક નવું નીકળ્યું ગમે એને પૂછીને, આપણે એમ તો કાંઈ બે ત્રણ છોકરા છીએ તો કે હજી તો લગ્ન જ નથી. તમે લક્કી ગોઠવાઈ ગયો એનું ટાઈમ નથી ત્યાં, ખોટું બોલે નથી ત્યાં, એને ન ખબર. હાથ થઈ ગયા છે તો વાંધો બહુ અત્યારે દાદા, બહુ સમસ્યા છે ખબર તમને? જેને પૂછો ને લગ્ન જ કોઈ નથી. ખામીઓ નાના ટાઉનમાં બહુ મોટી શોર્ટેજ છે અને ઇશ્યુ છે છોકરીઓને છે ને. સુરત, બરોડા સિટીમાંથી આવા નાના નાના ટાઉન, ગારિયાધાર, પછી ધાંગધ્રા, પછી ભચાઉ, એવા નાના ટાઉન હોય ને જે, ત્યાં તકલીફ થાય છે. તો કંદોયા ભાઈ સાથે મજા આવી, અને સરસ દાળનો વઘાર કરજો સારો, એક નંબરનો. ઉઘરાણી પતાવી દેજો પેલા લોકોને. તમે બે ત્રણ મહિને ગયા નહીં, ન જાય અત્યારે એવું બહુ થાય. એ છૂટા થઈ ગયા તમારા પાછું તો કઈ લાઈન લે, કેટલું એને હસવું મજા આવે છે. તો હસતા રહેજો, બોલ બચ્ચન જોતા રહેજો. આ એક જ જગ્યા તાલુકો એવી છે કે જે એક સાથે ત્રણ ત્રણ કેનાલ નીકળે છે નર્મદા, એટલે આને પંજાબ કહી શકાય. ખૂબ એક સમય હતો કે અહીં એક એક ટીપા માટે વલખા મારવા પડતા, અત્યારે અહીંયા તમારે પહેલાં અહીંયા મુખવાસમાં જમીને મુખવાસ આપતા. આ વાત કરું તો અમારું હળવદ જે છોટા કાશી તરીકે જગવિખ્યાત છે, સતી સુરાની. છોટા કાશી તમે જ કહો, બધા કહે છે આ જગવિખ્યાત છે અને વર્ષોથી અહીંયા સતી સુરાની ભૂમિ છે. અહીંયા અનેક લોકો ગાય માતાને બચાવવા માટે થઈ બેનું દીકરી. પેલા મુખવાસમાં વરિયાળી આપી શકતા? હા, પહેલાં જ્યારે પાણીનો અભાવ હતો સાહેબ, ત્યારે અહીંયા હજાર હજાર ફૂટે પાણી વયા ગયા હતા, ત્યારે જીરું જે રહ્યું અમારા વઘારમાં નાખવા માટે જીરું નહોતું, અને વડિયારી જે રહી મુખવાસમાં ખાવાની વડિયારી નહોતી, એની જગ્યાએ સૌથી વધારે જીરાનું ઉત્પાદન આ વિસ્તારમાં થાય છે. આ વિસ્તારમાં વડિયારીનું ઉત્પાદન થાય છે, કપાસનું ઉત્પાદન થાય છે, શેરડીનું ઉત્પાદન થાય છે, દાડમ, ખારેક. અને આ સરકારના અદ્ભુત કામો છે. હા, 100%. આમનો પરિચય આપો. આ છે મેહુલભાઈ, મેહુલભાઈ ભરવાડની હળવદ બ્રેકિંગ નામનો એક
સોશિયલ મીડિયાના એક ન્યૂઝ ટાઈપનું કે એક વિડીયો મૂકે છે અહીંના સમાચાર, પણ આશ્ચર્યની વાત એ છે કે 10 લાખ લોકો એમના વિડીયો જુએ છે, બહુ ઝાઝા કહેવાય. અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅર, નાના નાના જ્યાં ક્યાંય અન્યાય થતો હોય, હોસ્પિટલોમાં કોઈને તકલીફ થતી હોય, રસ્તાઓ તૂટી ગયો, પોતાના લેવલે મૂકે છે. મેહુલભાઈ, એબીપી અસ્મિતા બોલ બચ્ચનમાં તમારું સ્વાગત છે. અને તમે આ કામ ઘણી આ કરવાની જરૂર, પહેલાં તમારામાં કેટલા લોકો જોડાયેલા છે? એમાં છે ને, પહેલાં હું તમને વાત કરું તો અમે હળવદ બ્રેકિંગ જે છે એ હળવદ પૂરતું સીમિત રાખેલું છે કે આપણા તાલુકાના જે લોકો છે, શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો, એનો કંઈક અવાજ બનવાનો પ્રયત્ન કરીએ. એની માટે થઈ અને આપણા ફેસબુકમાં 78,000 પ્લસ લોકો અમારી સાથે જોડાયેલા છે, યુટ્યુબમાં 54,000 પ્લસ છે. કન્ટેન્ટ કેવી રીતે નક્કી કરો? તમારો વ્યક્તિગત સ્વાર્થ હોય કે જનહિતાયની વાત હોય? નહીં, વ્યક્તિગત થોડો પણ સ્વાર્થ નહીં, કારણ કે ઘણી વખત એવું પણ બનતું હોય કે જેની સાથે અમારે અંગત જેની સાથે સંબંધ હોય અને એ ક્યારેક કોઈક એવા કામમાં કંઈક આવી ગયા હોય તો પછી એનાય સમાચારો આપણે બનાવતા હોય છીએ. એટલે આ જે મીડિયા અને પત્રકારને જોખમ રહે છે ને વ્યક્તિગત, અને આ નાના ટાઉનમાં તો તરત દુશ્મની થઈ જાય, બીક રહે જોખમ ખરું? 100% જોખમ. ઘણી વખત એવું પણ કહેતા હોય કે ભાઈ હવે બહાર નીકળો, એક વખત નીકળી બતાવો. આવી પણ જે છે ધમકીઓ નાવું આવતું હોય, પરંતુ એ તો હવે એમનું કામ છે ધમકીઓ નીચે કંઈ દેવાનું. અમે બસ એક જ જોવી છે કે આપણે શું કામ કરવાનું છે અને આપણે જે કંઈ કામ કર્યું છે તેમાં આપણે ક્યાંય ખોટા નથી ને, એટલે આ મહત્વની વાત છે. એટલે આ આપણે ઘણી વાર કહીએ ને કે હાલો ચાલુ કરી દઈએ, પછી સપ્તાહો દેખાડવી, કથા, જોક્સ, વાળ કેમ તૈયાર થવું એ બતાવવું જુદું છે, અને સોશિયલ મીડિયામાં અસામાજિક તત્વો સામે લડાઈ લડવી જુદી છે. પછી તંત્ર હોય, પોલીસ હોય, મામલતદાર હોય, એની સામે લડાઈ લડવીની વાત જુદી છે. એટલે ઘણાને એમ હોય ને કે હાલો ચાલુ કરીએ, યુટ્યુબ પૈસા દેવા મળશે, લાખો કમાઈ જાય, આમાં એટલા બધા પૈસા આવે યુટ્યુબમાં? એમાં ખાસ એ તમે બહુ મહત્વની એક વાત કરી કે અત્યારે એક આવો આખો એક ફ્લો ચાલે છે ક્રેજ કે ભાઈ આ મેહુલભાઈની બધા આવું કરે છે તો આપણે કંઈક આવું કરીએ, સમાચારો કે યુટ્યુબમાંથી પૈસા મેળવીએ, ફેસબુકમાં આપે છે 100%. પરંતુ તમારો વીમો છે, તારે વીમો છે, ખાસ આપણા એવા પ્રયત્નો હોય છે પૈસા માટે થઈ અને 0. આપણે 0% કામ નથી કરતા. અમારો બસ એક એવો હેતુ રહેલો છે, હું જ્યારે ભણતો હતો ત્યારે હળવદના કંઈ સમાચારો આવે ને, ક્યારેક ક્યારેક સમાચારો આવતા તો એ નવીનતા લાગતી એમ કે ભાઈ આપણા સમાચારો છાપામાં છપાણા, એમાંય ચેનલમાં તો જો ક્યારેક આવી જાય તો એ બહુ નવીનતા લાગતી. મોબાઈલ તો એન્ડ્રોઈડ બહુ હતા નહીં અને એમાંય કોઈ ચેનલમાં સમાચારો આવતા જ બહુ નવીનતા લાગતી. અત્યારે અમારું કામ એ રીતના છે આખું કે ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર ને પછી એની લિંક વોટ્સએપમાં ને એમાં ફેરવવાનું કે કંઈ પણ ક્યાંય પણ હળવદ તાલુકામાં કોઈ પણ વિસ્તારમાં કંઈ પણ ઘટના બની હોય તો અમે અભિમાન નથી કરતા, પરંતુ લોકોનો એટલો બધો અમારી માથે પ્રેમ છે કે પોલીસને પછી જાણ કરે છે, પહેલાં અમને ફોન કરે છે. આ એક વિશ્વસનીયતા ઊભી કરવી પડે. અને બીજી વાત, કરોડપતિ થવું હોય ને, પૈસાદાર થવું હોય ને તો ધંધામાં ધ્યાન દેવું પડે. અમે એટલી બધી માથાકૂટ કરીએ છીએ, આ બે મોટા એના શેઠી આવે છે, એ બેઠા બેઠા પ્લોટનું કે ઓલું મકાન લઈ લેવું છે અને રસ જ નથી હળવદની. પૈસાદાર એમને એમ ન થાય, એના માટે પછી જુદી મહેનત કરવી, ઝાઝી મહેનત કરવી પડે, પહેલાથી જ એનું એક્ઝિમેશન બધું કરવું પડે. આ બધી હળવદની લોકોની ગરીબોની વાત કરતા તમારું ધ્યાન તો ઓલા પ્લોટ આમ મારી સોસાયટી હાલે છે, એટલે થોડું ભાઈને બતાવતો હતો. સંઘર્ષ કરી અને ધનિક થયા છે. ફરી એકવાર આપણે વાત કરીએ ભાઈ સાથે, તો વાત કરીએ થોડા હળવદમાં લોકસભાની ચૂંટણી આવી છે, રાજનીતિની વાત. તમે રાજકીય કાર્યકર છો, તમારી વાત ઉપરથી જ ખબર પડી કે તમને ભાજપ પ્રત્યે અનહદ પ્રેમ છે, તો સ્વાભાવિક છે. પણ ખરેખર કામ થયા છે સરકારે ટૂંકમાં, પછી આનું કાઉન્ટર આની પાસે જ કરીશું. 100% સાચું કહેજો, 100% સાચી વાત કરીશ અને ઈશ્વરની સાક્ષી એ વાત કરીશ. આપણે સાહેબ વાત કરી, ગુજરાતમાં એકમાત્ર તાલુકો છે જ્યાં 3-3 નર્મદા માતાની કેનાલ અહીંયા નર્મદાના મૈયાને મળે, એના લીધે આ વિસ્તારમાં અત્યારે જે આજુબાજુના તાલુકામાં છે એના કરતાં ડબલ અહીંયા ભાવ થયા છે. બીજું, જે અમારા સાંસદ સભ્ય મહેન્દ્રભાઈ મુંજપરા હતા, એણે મેક્સિમમ આ વિસ્તારમાં 27 જેટલી એમ્બ્યુલન્સ એમની ગ્રાન્ટમાંથી ફાળવી છે. આ વિસ્તારમાં અમને આ તાલુકામાં 3 એમ્બ્યુલન્સ ફાળવી છે. અમને રમત ગમત અને જીમ, ઓપન જીમ, લોકો ફિટ, કોલેજ છે, હા કોલેજ પણ, હોસ્પિટલ છે, હોસ્પિટલ, પાણી આવે છે, પાણી 100% ઘરે ઘરે, રસ્તાઓ, રોડ આવે છે, રોડ રસ્તા સારામાં સારા રોડ. સાચું બોલે છે? હવે મિત્રે વાત કરી, આમ તો મારા અંગત મિત્ર છે, એમાં રોડ રસ્તાની જે એમને વાત કરી ને તપનભાઈ, અત્યારે ખરેખર પરિસ્થિતિ એવી છે કે હળવદમાં ગેસની પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. હવે તમને હું એક વાત કરું કે આ ડામર રોડ છે, આપણે અહીંયાથી આને ખોદી નાખ્યા પછી એને બુરવો હોય
તો પછી માટી ઉપર નાખી દઈ તો ઈ તો પાણી કે ભેજવાળું થવાનું કે ચોમાસામાં એ બેસી જવાનો, ખાડો પડવાનો. જો એને વ્યવસ્થિત કરવું હોય તો એની માથે ડામર જ આપણે નાખવો પડે. આ લોકો ચાંકથી એન્જિનિયર એવા ગોતી આવ્યા છે કે આરસીસીનો રોડ તોડી નાખે, આરસીસીનો રોડ બજારોમાં તોડી નાખે ને પછી એને બુરવા માટે થઈ અને એની ઉપર આરસીસી કરવાના બદલે એમાં માટી નાખી દે છે અને એના કારણે વાહન ચાલકો જે છે એ અવારનવાર ફસાઈ જાય છે. તમે આ વાત કરી ને આ બધા મજૂરો, એટલે ઘણી વખત આવું થતું હોય કે માની લો કે આ બધા બહારના રાજ્યના કે પછી બહારના જિલ્લાના મજૂરો છે, એ ઘણી વખત અહીં કામને કરવા માટે આવતા હોય છે, પણ પછી એમના કંઈ એવા પ્રશ્નો હોય તો સ્થાનિક તંત્ર કે કોઈ સાંભળતા નથી હોતા. ત્યારે ખરેખર આપણને એવું થાય કે આમનું બીજા તો કોઈ નથી સાંભળતા, તો પછી આપણે જે ક્ષેત્રમાં છીએ અને લોકો આટલું બધું આપણને પ્રેમ આપે છે, એટલે ઘણી વખત અમને એવું કહેતા હોય કે ભાઈ આવા મજૂરોના ઝૂંપડે જઈને તમે ફેસબુક યુટ્યુબમાં લાઈવ કરીને વિડીયોની મેકતા હોય છો તો એમનું શું એ તમને આપી દેવાના. પણ તું આપણને ઘણી વખત એવું થાય કે આ બધા તમારી ઉપર, એટલે તમારી ઉપર નહીં, આમાં જે લોકો કામ કરે એની ઉપર એક એવી છે કે પિયુષભાઈ ધાનાણી કરીને છે સુરતમાં, તમે છો ઘણા કે તમે તમારા રળવા માટે આનું વિક્ટિમ કાર્ડ કે ગરીબ ગરીબ રમવો છો, આવો તમારા પર એક આરોપ થઈ રહ્યો છે, એનો જવાબ આપો. એ એમાં શું હોય છે કે એ જે એને જેને લાગુ પડતું હોય ને એને 100% દુઃખ થતું હોય છે, પરંતુ આપણે અંદરથી આપણને એવું થાય કે આ લોકો જે બધા મજૂરી કામ કરે છે કે એને ખરેખર ખબર નથી હોતી કે શું કરવું પડે શું નહીં, એમ કે એનો દીકરો કેનાલમાં પડી ગયો હોય તો પછી એનો આખો પરિવાર ભૂખો ને તરસો 24 કલાક કેનાલ કાંઠે પીડ્યા રહે, છતાંય કોઈ તરવૈયાની ન આવે, તો પછી આપણને એવું થાય કે કોઈ નેતાનો છોકરો કેનાલમાં પડી ગયો હોય તાત્કાલિક કેનાલ બંધ થઈ જાય, તો પછી આનો દીકરો જ છે ને, આનો વાંક એટલો છે કે ગરીબ છે, ઓલા નેતા છે, ઘરે ખબર ખાવ એમ બધાને ખબર જ છે, કઈ કહેતા નથી ને, તમે આમ તો માનતા નથી, તમે માનતા નથી એમ ને, આમ તમે છો તો કડક, આમ કે બીતા નહીં હોય. ના, એ તો બીવામાં તો કોઈ એવું નથી કોઈ નો બીતું હોય ઘરે, બધા બીતા જ હોય છે. આ મા ગામમાં માથા ભારે માણા છે, પણ તો સાચું કહી દીધું. બાબુ તમને શું લાગે તમારા ગામમાં બધું કેવું છે જીવનમાં? ચૂંટણી આવે છે, ભાજપ સરકારનો કોઈ પ્રશ્ન એવો નથી કે કોઈ એનો એક્શન લઈ શકે, કામ બધા સારા જ થાય છે. મારે તો જો હું જુવાન છું એટલે મારે તો પેલા મારા રમત ગમત પણ કેવું પડે, એ ખોટું ને, જુવાન એને કહેવાનું દેખાય છે એમ, થોડા ખોરાક રાખ, થોડી કસરત કર, 100% કેવું પડે જુવાન છે. હવે મારા લાભ ની જ વાત કરું તો જો સ્પોર્ટ નું આપણે કાલે જ ખાતમુહૂર્ત કરવા ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા ને બધા આવી રહ્યા. આમ કરતો મોઢું ખોલતો એટલી નાની ઉંમર માં ફાકી થી મસાલા અને કમર કાઠિયાવાડ બાજુ માવો કે મોઢું બંધ થઈ જાય, એ કેવું ખરાબ કેવું? હરખું કરી નાખજો. હા, એને મસાલો કહેજો ખાવ હમ કોના, પર્સનલી મને ખુબ ગમે છે, કેમ કે કાલની જો કહું છું ગમે છે શું સરકાર ગમે છે, વ્યક્તિગત વાત નથી, જે આ સરકારી જે કામ ચાલી રહ્યા છે એ બધે મને પર્સનલી વધુ ગમે છે, કે જે આ અત્યારે સ્પોર્ટનું આખું ક્લબ બની રહ્યું છે, જિમ્નાસ્ટિક માટેનું જે તમે કીધું એમ જીમની જરૂર છે, એટલે એ માટેનું જે કામ થઈ રહ્યું છે એ મને ગમ્યું એમ. અને મા કાર્ડ છે, આ બધી જે યોજનાઓ છે જેનાથી જે લોકોને ખૂબ મદદ મળી રહી. હળવદના લોકો અને ખેડૂતો લકી છે, એક સાથે મા નર્મદાનું જળ ખળખળ વહી રહ્યું છે. મેહુલભાઈ જેવા લોકો, સરકાર તો સરકારના તો છે જ તંત્ર, પણ લોકોને વધુ મદદરૂપ થવા માટે આ એક નવા ટાઈપનો અભિયાન છે, નવો યજ્ઞ છે કે જેમાં તમે સોશિયલ મીડિયાથી લોકોને સુખ આપી શકો, અધિકારીઓના કાન આંબળી શકો. થોડી હિંમત જોઈએ, કારણ કે આમાં ધમકી આવે કેમ, પણ બહુ આવે. પણ તો પછી હું એવું માનું કે આપણે ધમકીથી બીતા હોય ને આમાં નો, તો આ તો આમાં આવે, એટલે અમારો તો એક જ મુદ્દાનો કાર્યક્રમ હોય છે કે આપણે આપણું કામ કર્યું પછી સામેવાળાને જે કરવું હોય
એનો પ્રશ્ન. પણ મહત્વની વાત એ છે કે આપણે ક્યાંય ખોટા ન હોવા જોઈએ. આમાં છે ને આ લાઈનમાં નક્ષિક પ્રમાણિક રહેવું પડે. અમારા ચેનલના સાહેબ છે ને એને એ સતત હોય કે 100% પ્રમાણિક રહેવું પડે. સહેજ પણ આડાવડા ગયા ને વિદ્યા વહી જાય, સરસ્વતી માતાની કૃપા વહી જાય અને તમારું બધું હાલતું બંધ થાય. બીજું બધું ભલે બંધ થાય, તમે બોલ બચ્ચન જોવાનું બંધ નહીં કરતા. એબીપી અસ્મિતા પહોંચી ગઈ છે વાંકાનેર બોર્ડર પર ઠીકરિયાળા કેમ્પમાં. આ લોકો જે નાચી રહ્યા છે એ ચૂંટણી જાહેર થઈ એટલે નથી નાચતા, રાજકીય કાર્યકરો નથી, પરંતુ જે દ્વારકા સંઘ ચાલીને જાય છે એના સ્વાગત માટે, એની સેવા માટે ઊભા છે. આ સાથે રસ્તા ઉપરથી જે નીકળે છે આ બધા જ માટે શરબત તૈયાર રાખ્યું છે. જેમ નેતાઓ મતદારોને રીઝવવા માટે ચા અને શરબત આપે એમાં ધાર્મિક અનુષ્ઠાન છે. અહીંયા આ લોકોને કોઈ મતનો લાલચ નથી. જે લોકો દ્વારકા ફરવા જાય છે એને બધાને શરબત પાય છે. બાળકો એ દાદા અહીંયા આવો, ચાચા અહીંયા આવો, અહીંયા આવો, હેના ઠેકડા મારો છો? અમે તો જાય દ્વારકા જઈશ, અમે તો આ દ્વારકા જવા વાળા માટે અમે તો મોજથી ઠેકડા મારીને સેવા માટે. અને ચૂંટણી જાહેર થઈ ને એટલે નેતા છે ને એ મતદાર આપણો તો ખરા, એ મતદાર ને રિઝર્વ ઠેકડા મારે તો. હા એ તો મતદાર હતું ઠેકડા મારતા છે, પણ અમે તો વિના સ્વાર્થે કૃષ્ણ ભગવાન ના સ્વાર્થ માં. કેટલા લોકો હાલી નીકળાય હતી? અરે આ તો હજારો લોકો નીકળી ગયા. દાદા તમે સેવા કરવા નજીક આવો, નજીક આવો વાહન આવે. અને રાજકારણ માં રસ લ્યો છો? ચૂંટણી આવે તમે તો નિસ્વાર્થ ભાવે સેવા કરો છો, પણ નેતાઓ છે ને એ મતદારો ના હાચવા ઠેકડા મારે, ખબર છે? અમે તો બહેનો બહેનો અહીંયા રાસ રમી રહી છે. આ અદભુત દેશ છે. એક બાજુ ચૂંટણીનો ઉત્સવ ચાલી રહ્યો છે, એક બાજુ ધાર્મિક ઉત્સવ ચાલી રહ્યો છે. દેશમાં અને ગુજરાતમાં લોકો ખુશખુશાલ છે. આ ઠીકરિયાળી સેવા મંડળીના લોકો છે જે દ્વારકાથી દ્વારકા જે લોકો ચાલીને જાય છે એમના સ્વાગત માટે આ લોકો ઊભા છે. આપણી સાથે એક બીજા મિત્ર એમનીયારે પણ વાત કરશું. આ બાજુ આવે કમલેશભાઈ, એટલે તમારું નામ? માંડાણી હરેશભાઈ. હરેશભાઈ કેટલા લોકો હાલીને જાય છે? હાલીને તો નોખા નોખા ગામ માંથી ઘણા જાય છે. આ બધા એટલા આ બધા લોકો પદયાત્રા માટે ઠેઠ દ્વારકા. તમે શું સેવા કરો? જે પગ યાત્રીઓ જે હાલીને જાય છે એમના માટે પાણીની ચા પાણીની જમવાની વ્યવસ્થા. દેશમાં ચૂંટણી આ જાહેર થઈ ખબર છે હમણાં થઈ. હવે તો નેતાઓ બધાને બહુ ખવડાવ્યો પીવડાવ્યો છે. કેમ? એ તો ખાલી ચૂંટણી પૂરતું જ હોય. એ તો નેતા તો ખાલી ચૂંટણી પૂરતું જો જમાડવાનું કરતા હોય. અમારે પણ નેતાઓને તો ખાલી મત હાટું હોય. અમારે તો નિસ્વાર્થ ભાવે ભગવાન માટે તેને અમે તો આ સેવા કરીએ છીએ. આટલો ફરક છે ચૂંટણીમાં જે ખવડાવે એ મત માટે. આ લોકો નિસ્વાર્થ બોલો. એક ઠાકરનો નાથ બધાય બોલાવી બોલાવો કેમેરામાં શૂટિંગ માં. બોલાવો બોલાવો. હાલો બધા એ કરે જય ઠકાર. તો દ્વારિકાધીશ ની જય. દેશમાં આ લઈ લીધું ઠીકરિયાળી સેવા મંડળી આવી ગઈ. તમે રાજકારણ માં રસ લ્યો છો? અરે ફૂલ એમ. આ ચૂંટણી ના નેતાઓ આવે આલગોટિયા ખાતા હોય પછી યાદ રાખે કે પછી ભૂલી જાય? એ પછી બીજા તો ભૂલી જવા વાળા છે. ભાજપ સરકાર એ બહુ વ્યવસ્થિત છે, સારું કામ કરે. હા સારું કામ કરે છે. મોદીના ચાહકો છે. બોલો બાબુ. રસોડાનું હવે આગું પડી જાય. રસોડાનું આગું પડી જાય. હાલીને જઈએ કો? તો આ તું હાઈવે ઉપર જો જેમ લોકો ચૂંટણીમાં ઉત્સવ ચૂંટણીના રોડ ઉપરથી આમ કોઈ ઘરફેટે લેતા જાય આમ આમ બાપા આમ આમ આમ. આજે નેતાઓ હતા ને ખુશખુશાલ થઈ ગયા છે. નેતાઓએ ડાન્સ કરે છે અને આ ધાર્મિક શ્રદ્ધાળુઓ ડાન્સ કરે છે, મોજમાં છે અને લોકોને બોલાવી રહ્યા છે સેવા માટે. હોજ તારીખા હોજ તારીખા. તો આ હતા ઠીકરિયાળાના ધાર્મિક ઉત્સવના લોકો અને દ્વારકા સંઘ. હવે જોઈએ ભાજપ કે કોંગ્રેસ કોનો સંઘ દ્વારકાએ પહોંચે છે. આ સંઘની તૈયારી છે. આપણે ચાર જૂને ખબર પડશે કે કોનો સંઘ દ્વારકાએ પહોંચે છે, મોદીનો કે રાહુલનો. જોતા રહો એબીપી અસ્મિતા પર બોલ બચ્ચન. ચલો બાબા પણ સાઈડમાં વાહન આવ્યો, બહુ સરસ આવી ગયો.
ચાર જૂને જે જીતી જાય ને આમ ડાન્સ કરશે, અને જે હારી જાય ને ઘરે વયો જાય. અત્યારે આ લોકો ધર્મ માટે નાચે છે, પણ ચાર જૂને જીતી જાય એ સરઘસમાં ડાન્સ કરશે, હારી જાય એ નિમાણું મોટું કરીને વયો જાય. હે ને, અહીંયા આવો, બોલો શું કરો છો? નાની સેવા કરવી. આ દુબળું શરીર છે માવા ખાવામાં. ચાલો મજા આવી ગઈ. દ્વારકાધીશ.